मारा बापू नी तिथि मा अमारा परिवार ऊपर आ एक एवो काळोतरो दिवस अमारो जे आ दुख नो सूरज जे आ दिवसे उगेलो आज थी सात वर्ष पहला एमा आप सौ અમારા દુઃખમાં ભાગીદાર બન્યા. મારા બાપુ વયા ગયા પછી અમને એમ થતું હતું અમારા પરિવારને કે હવે આપણું કોણ. પણ હવે મને એવું લાગે છે સાત આઠ વર્ષ સુધી મારા બાપુ વયા ગયા પછી પણ આપની એવી ને એવી અમને હૂફ છે એની માટે હું આપનું ઋણી રહીશ. આ બધાનું મારી માથે ઋણ રહેશે. આ બ્રિજરાજ ગઢવી એ આ ઋણને ચૂકવવા માટે આતુર રહેશે. ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે ત્યારે ઈશ્વરદાન ગઢવી પરિવાર આપની સમક્ષ અડધી રાતે પણ હાજર રહેશે. એકવાર આપ અખતરો કરી જોજો. આપ જે અહીંયા પ્રેમની વર્ષા કરો છો અહીંયા કોઈ આ કોઈ ફંડ ફાળા માટે કે કોઈ એના માટે આ કાર્યક્રમ નથી થયો. પણ સાહેબ આજ આપનો પ્રેમ અમારા પરિવાર માટે મારા બાપુની વાતો એ વીરરસની વાતો હોય તોય ભલે કરુણ રસની વાતો હોય તોય ભલે એ ચારણી સાહિત્યની વાતો હોય તોય ભલે પણ આજ હજી મને એવું લાગે છે કે મારા બાપુ આપની વચ્ચે હયાત છે. એ રીતે આપ અમારી વચ્ચે જે હાજરી આપી છે હું અને મારા કાકા ચિંતા કરતા હતા કે તું આવડું મોટું આયોજન ને આ બધું કરેશ માણસો થશે ખરું. પણ સાહેબ આપનો પ્રેમ છે અને આપ બધા જે અહીંયા હાજર છો હું આપને 1000 વાર સલામ કરું છું. અને આ બ્રિજરાજ ગઢવીની અડધી રાતે જરૂર પડે ત્યારે હું આપની સાથે સાથે ઊભો છું. સાહેબ સુખનો પ્રસંગ હોય અને કદાચ સંબંધીઓ મિત્રો ન આવે તો કદાચ ચાલે. પણ જ્યારે દુઃખનો પ્રસંગ હોય મેં જેને જેને ફોન કર્યા છે જેને જેને કાર્ડ લખ્યું છે એને સાહેબ એટલું કીધું છે કે આ મારો દુઃખનો પ્રસંગ છે. આપનું કામ આપનું જે વ્યવહાર એ આપ આપની રીતે હાચવજો. પણ સાહેબ મેં જેને જેને ફોન કર્યા જેને જેને આમંત્રણો મોકલા છે એ એક એક માણસની અહીંયા હાજરી છે એની માટે હું આપ સૌનો ધન્યવાદ ઈશ્વરદાન ગઢવી પરિવાર થકી આપનો ધન્યવાદ હું માનું છું. અને અહીંયા ઘણા બધા મારા મિત્રો બધા બિરાજે છે તો એક 10 મિનિટ માટે મારા બાપુના ગાયેલા હનુમાન ચાલીસા બસ બીજું કાંઈ જ નહીં ખાલી એક હનુમાન ચાલીસા આપની સમક્ષ મૂકીને પછી હું મારા શબ્દને વિરામ આપું. જિગ્નેશભાઈ અહીંયા પધાર્યા છે. મેં ખૂબ કોઈ કોઈ કલાકારોને લગભગ આમાં આમંત્રણ નથી આપ્યું નિમંત્રણ નથી પાઠવ્યું કારણ કે આદરણીય ભીખુદાનજી મારા બાપુ ને ભીખુદાન મામા માટે ખૂબ લાગણી અને ભીખુદાન મામાને મારા બાપુ માટે ખૂબ લાગણી. મેં એક ફોન કર્યો નકર ભીખુદાન મામાને બુક કરવા હોય તો એ ફોન કરો રૂબરૂ મળવા જાઓ અને પછી પાછા બીજી વાર રૂબરૂ મળવા જાઓ ત્યારે તારીખ એમને અનુકૂળતા હોય તો આપે. પણ મારા એક ફોન ઉપર મેં ખાલી મામાને એટલું કીધું કે મામા મારા બાપુની તિથિ ઉજવી છે અને એ તિથિ અમે ઓતારિયા રાખેલી પણ ઠંડીના હિસાબે ત્યાં ઠંડીમાં બધી વ્યવસ્થાઓ ન થાય એના કારણે અહીંયા ભાવનગરમાં અમે તિથિ ઉજવવાનું નક્કી કર્યું. મને ઇસ્કોન ક્લબ અને આનંદ ઠક્કરનો એના જીએમનો ખૂબ સપોર્ટ મળ્યો છે. એકવાર એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ભીખુદાન મામાએ મને એક જ વારમાં ખાલી એટલું કીધું ભાણેજ તારે પૂછવાનું ન હોય હું તારો મામો છું અને મારા ચહિતા કલાકારને મારા હાવજને મારે શ્રદ્ધાંજલિ દેવા આવવાની છે આમાં તારે મને પૂછવાનું ન હોય તરત મને હા પાડી દીધી. એટલે એકવાર આપણે તાળીઓથી તો એ આભાર ન માની શકીએ પણ એકવાર જોરદાર તાળીઓ આદરણીય ભીખુદાન મામા માટે થઈ જાય. અને એ જ રીતે મારા બાપુની મેં જેટલી તિથિ અહીંયાથી ઉજવી છે અને સાહેબ સતત જેની એક પણ તિથિમાં એની હાજરી ન હોય એવું નથી બન્યું એવા આદરણીય યોગેશ બાપુને જોરદાર તાળીઓથી આપણે વધાવો. મારા હૈયાના હાર અને મારા અંગ જેને કહેવાય મારા એટલા કાર્યક્રમોમાં મને
સાહેબ અમારો પુરસ્કાર ક્યાંક અમને સંબંધોમાં જતા હોય તો ન લીધો હોય, અને એમાં મારી પાસેથી કદાચ મેં પુરસ્કાર ન લીધો હોય, પણ હું એમને વિવેક કરું અને એ લોકો પણ ન લે એવા આ બધા જ મારા ભાઈઓ એ સાજિંદા મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. હા, અને સાહેબ દરેક તિથિમાં વેગડ સાઉન્ડ એટલે ગુજરાતનું નાક કહેવાય, અને ઠેઠ કચ્છની માંડવીથી અંજારથી ઠેઠથી સાહેબ પોતે માંડવી રહે અને અંજાર મોટા ભાઈની બધા રહે અને અંજારથી એક પણ રૂપિયોની આશા વગર ત્યાંથી ઠેઠથી આવે છે. એકવાર વેગડ સાઉન્ડને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જીવવા માટે પોતાના પરિવારનો બહુ સપોર્ટ હોવો જોઈએ. મારા બાપુ ગયા પછી મારો બાપ કયો, મારો કાકો કયો, મારો મિત્ર કયો, એ બધું જ બની જો મારા મને હોફ જેને આપી હોય તો એ મારા આદરણીય કાકા શંકરદાનજી છે, એમને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મારા બહેનભાઓ, મારા માતુશ્રી, મારા બા, મારા બનેવીઓ, અમારા વેવાય, મારા મામા, મારા ઘરેથી આ બધાનો જ સપોર્ટ છે. પણ આ બધાનો મારે કોઈ ધન્યવાદ માનવાનો ન હોય, એ તો કદાચ મને સપોર્ટ ન કરે તો એ નવીન વાત કહેવાય. પણ જેમણે મને કોઈ દિવસ ઢીલો નથી પડવા દીધો એ મારો પરિવાર છે. હું બાળક હતો, મારા બાપુ દેવ થઈ ગયા ત્યારે ભગવાને જ્યારે મારા બાપુને લઈ લીધા ત્યારે મારી 22 વર્ષની ઉંમર હતી. પણ સતત મને જેમણે હોફ આપી છે એ મારા બનેવી સાહેબો, મારા બેનબાઓ, મારા મધર, ખૂબ મને કોઈ દિવસ ઢીલો નથી પડવા દીધો. અને એમાંય મારા ઘરેથી જે છે મારા પત્ની, એમણે જે મને સપોર્ટ આપ્યો છે. હા, કારણ કે જાહેરમાં હું મારા માતુશ્રી સામે, બેનબાઓ સામે હું કદાચ કઠણ રહું, પણ જેમણે મને એક એક પલનો જેણે મને સપોર્ટ આપ્યો છે એ મારા ઘરેથી મને એવડો સપોર્ટ મળ્યો છે, એમને એક સૌને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે હું મારા મા બાપનું તો ઋણ ક્યારેય ચૂકવી શકું એમ જ નથી. હું દરેકને કહું છું, બે હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે સાહેબ વ્યસનથી દૂર રહેજો. આ વ્યસન એક એવો કાળ છે કે ક્યારે કોળીઓ કરી જશે એ નક્કી નહીં થાય. હા, તમે 5 જણા 10 જણા મારી પાસે આવજો, વ્યસન મૂકીને આવજો. માતાજીની સાક્ષીએ એક વર્ષ તમારું વ્યસન મૂક્યા ને થશે, તમે કહેશો ને મારા ખર્ચે આવી તમને આખો ડાયરો હું મફત કરી દઈશ. તમે વ્યસનથી બાપા દૂર રહેજો. અને વ્યસન તો એવા હોય, મરદ મિત્ર નું વ્યસન હોવું જોઈએ. વ્યસન એવા રાખવા, સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભા. તમે હેરોઈન નો નશો હોય, દારૂ નો નશો હોય, એ રાતે કરો દિવસે ઉતરી જાય. પણ પરમાત્માના માતાજીનો જે નામનો નશો છે, સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત, પણ નાનક નશા નામ કા વો તો બઢત બઢત દિન રાત. એટલે પરમાત્માના નામનો નશો કરવો, ત્યારે એક ચારણ તરીકે આ મારી આપને વિનંતી છે. અને હું એક ચારણ તરીકે જીવું છું એટલે આપને કહું. ત્યારે આવતો મારી ભાઈ આવતો
બાપા બધું તારું તો છે ભાઈ, આ તારી માટે તો થાય બધું. આપશે આપશે ભાઈ, આને જોતું એ આપજો ભાઈ. આ બે મારા જીવ છે ભાઈ, નાનો કૃષ્ણાદિત્ય અને મોટો મુરારી, એને જોઈ આપો ભાઈ. હા, એના ઘરને આંગણે છે આજ. ત્યારે અંતમાં પ્રવણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું. ખવરાવીને ગાવાનું, પ્રતુસુર વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિધવા વરવાનું, રણ ચડવાનું, વિધવા વરવાનું, રણ ચડવાનું, વિધવા વરવાનું, રણ ચડવાનું. ના મરદોનું કામ નથી, ના મરદોનું કામ નથી. મેં મારા બાપુજીને આમ જ રૂપિયા ઉડાડ્યા છે ભાઈ. હા, હું આવડો હતો, મારા બાપુજીનો અડધો પુરસ્કાર હું ઉડાડી નાખતો. હવે એ તો એનો લોહીના ગુણ છે ભાઈ, એ કેમ જાય એટલે ઉડાડવા જોઈએ. રોતો તો મને નથી આપતા એ કે બંડલ નવા. ત્યારે અંતમાં